રાજુલા જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા ભાડામાં વધારાની માંગ સાથે ટ્રકોના પૈડા થંભાવી દીધા છે, ત્યારે ધારાસભ્ય અમરીશ ડરે ટ્રક ચાલકો સાથે મુલાકાત તેઓની તકલીફ જાણી હતી. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા ભાડામાં વધારાની માંગ સાથે ટ્રકોના પૈડા થંભાવી દીધા છે, ત્યારે ધારાસભ્ય અમરીશ ડરે ટ્રક ચાલકો સાથે મુલાકાત કરી તેઓની તકલીફો જાણી હતી અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ સાથે વાતચીત કરવાની હૈયાધારણા આપી હતી. ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે ટ્રક ચાલકોએ સ્થાનિક કંપનીઓમાં ચાલતી ટ્રકના ભાડામાં વધારો કરવાની માંગ કરી છે. જોકે કંપની દ્વારા ભાડા વધારા અંગે કોઈ નિર્ણય ન લેતા રાજુલા જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા ટ્રકોના પૈડા થંભાવી દઈ હડતાળ શરૂ કરી છે. ધારાસભ્યએ ટ્રક ચાલકોની વાત કંપની સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી. આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ વિસ્તારની અંદર ઘણા બધા ટ્રાન્સપોર્ટર મિત્રો પોતાની માંગને લઈને અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન ઉપર છે. બધાના વાહનોના પૈડા એણે થંભાવી દીધા છે. ગઈકાલે પણ મેં આ લોકોને સાંભળ્યા હતા અને અત્યારે પણ સ્થળ પર આવીને મેં સાંભળ્યા છે. વાત કરીએ જે પ્રમાણેના રોડ ટેક્સ છે, જે પ્રમાણેના પેટ્રોલ ડીઝલના ભાવ છે, એ પ્રમાણેના ભાડા જો કોઈ ગાડી ધારકોને ન મળે તો ચોક્કસપણે એના પરિવારનું ગુજરાન ન ચલાવી શકે અથવા તો વ્યવસ્થિત ધંધો ન કરી શકે. એ માટેની જે વાત જે છે એ વાત મેં સારી રીતે સમજી છે અને જેમની સામેની માંગણી છે અલ્ટ્રાટેક સિમેન્ટ એમના પાસે પણ હું અત્યારે જઈ રહ્યો છું. એક બે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ વાતચીત થઈ નથી. તેમ છતાં પણ આ વિસ્તારના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે મારી ફરજ થાય છે એટલે હું ત્યાં જઈ રહ્યો છું. એમને પણ હું સાંભળવાનો છું, આ લોકોના પ્રશ્નોની ચર્ચા એમની સાથે કરવાનો છું. જોઈએ આગળ શું થઈ શકે એમ છે. ચોક્કસપણે પ્રયત્ન કરીએ છીએ કે બંને વચ્ચે સહમતી સધાય અને બંને તરફે સુખદ સમાધાન થાય અને બધાના પ્રશ્નો હલ થાય એના માટેના મારા પ્રયત્નો છે.